સુરાપુરા ધામ વાળા દાનભા બાપુ ને ચેલેન્જ કરી છે કે તમે અમે કહીએ એ પ્રમાણે ચમત્કાર બતાવો એટલે અમે તમને આટલા રૂપિયા આપીશું, આટલું આ આપીશું, તે આપીશું, એટલે તું હોય ને તો જ ત્યાં આટલા લોકો આવતા હોય. નહીતર કઈ કોઈ એવા આંધળા ભક્ત તો છે જ નહીં કે આવી રીતના લોકો ત્યાં જાય, લોકોને પરચા મળ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, સુરાપુરા ધામ અને મિત્રો દાનભા બાપુ સામે જે કોઈ લોકો પડકાર ફેંકી રહ્યા છે તેમનો મિત્રો છે તે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હાલમાં મિત્રો આ બેનને તમે જોઈ રહ્યા છો તે મિત્રો ખૂબ જ ગુસ્સે થઈ રહ્યા છે. કમલેશ જાધવને સણસણતો જવાબ આપી રહ્યા છે. આ બેનનું નામ મિત્રો રાધી પટેલ છે મિત્રો, જે ખૂબ જ ગુસ્સે ભરાયા છે. મિત્રો થોડી જ વારની અંદર હું તમને વિડીયો બતાવું છું કે આ બેન શું કહી રહ્યા છે. દાનભા બાપુના સાનિધ્યમાં મિત્રો જે કોઈ લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે તેમને વળતો જવાબ આપતા મિત્રો તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે. સુરાપુરા દાદાના સાનિધ્યમાં અનેક સમાજ કલ્યાણલક્ષી કાર્યો કરવામાં આવે છે. દારૂના વ્યસન છોડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પણ ક્યાંય પણ પૈસા લેવામાં નથી આવતા, પાર્કિંગના પણ પૈસા લેવામાં નથી આવતા. મિત્રો હાલમાં જે રાધી પટેલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે મિત્રો ખૂબ ગુસ્સે ભરાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે મિત્રો હિન્દુ દેવી દેવતાને ટાર્ગેટ કરવાનું બંધ કરો અને મિત્રો દાંડભા બાપુનો વિરોધ બંધ કરો. તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર રાધી પટેલ ખૂબ ગુસ્સે ભરાઈ શું કહી રહ્યા છે તો ચાલો મિત્રો તેમનો વિડીયો શરૂ કરીએ. તાજેતરમાં એક કોઈ કમલેશ જાધવ કરીને છે જેણે સુરાપુરા ધામવાળા દાંડભા બાપુને ચેલેન્જ કરી છે કે તમે અમે કહીએ એ પ્રમાણે ચમત્કાર બતાવો એટલે અમે તમને આટલા રૂપિયા આપીશું, આટલું આ આપીશું, તે આપીશું, એટલે તું સતને ખરીદવા નીકળો છો ભાઈ. અને પહેલી વાત તો એ કે ભોળાદ વાળા કયા એવા કાર્યકર્તાએ તારી પાસે રૂપિયા માંગ્યા કે કોઈને ઠગ્યા? અરે એ તો નિસ્વાર્થ ભાવે લોકોને જમાડવાનું કામ કરે છે. નાની વયના લોકોને નશામાંથી મુક્તિ અપાવડાવે છે, જે કાલનું ભવિષ્ય છે. અરે નાની વયના લોકોને ધર્મ બાજુ વાળે છે. તને તકલીફ ક્યાં છે? હિન્દુ ધર્મને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? એવા ઘણા ધર્મવાળા પાખંડ કરે છે, એનું ઉઘાડું પડ ને, એનો પર્દાફાશ કર ને. અરે હાલી જ નીકળવાનું, પોતાને કોઈ પણ જાતની સસ્તી પ્રસિદ્ધિ જોતી છે એટલે સ્ટોરીમાં મૂકી દેવાનું અને પોતાના સ્ટેટસમાં મૂકી દેવાનું. સત હોય ને તો જ ત્યાં આટલા લોકો આવતા હોય, નહીતર કઈ કોઈ એવા આંધળા ભક્ત તો છે જ નહીં કે આવી રીતના લોકો ત્યાં જાય, લોકોને પરચા મળ્યા છે, લોકોના કામ થયા છે, અને એ પણ એક રૂપિયો લીધા વગર. ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે, પેલા તું બધું ચેક કરી લે કે એ લોકો ક્યાંથી રૂપિયા લાવે છે અને શું કરે છે. એટલે આ બધા તારા ધંધા બંધ કરીને જે કરતો હોય ને એ કર ભાઈ, ધર્મની ઉપર આંગળી ચીંધવાનો તને કોઈ હક નથી. તો મિત્રો વિડીયો જોઈ અને સુરાપુરા દાદાના ભોજી દાંડભા બાપુ સામે પડકાર ફેંકનાર કમલેશ જાધવ અને તેમની ટીમને મિત્રો રાધી પટેલ છે તે વળતો સણસણતો જવાબ આપી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે મિત્રો હિન્દુ દેવી દેવતાને ટાર્ગેટ કરવાનું બંધ કરો અને મિત્રો સુરાપુરા ધામ ભોળા છે. મિત્રો અનેક સમાજ કલ્યાણલક્ષી કાર્યો કરવામાં આવે છે, અનેક મિત્રો દારૂના વ્યસન છોડાવી ચૂક્યામાં આવ્યા છે, તેનો છે તે મિત્રો જે વિરોધ કરી રહ્યા છે તે અયોગ્ય છે. તો મિત્રો આ અંગે તમે શું કહેશો તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. મળશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત, જય શ્રી સુરાપુરા દાદા.